નું સમર્થન મળ્યું. અત્યારે મારી સાથે યુવરાજસિંહ છે, જે આપની જેમ જ એક યુવા તરીકે બેરોજગારો માટેનો મુદ્દો ઉપાડતા આવ્યા છે, અને યુવરાજસિંહે પણ આજે આપને સમર્થન આપ્યું. યુવરાજસિંહ શું કહેશો, કારણ કે મેહુલ વોરાએ જે રીતે આખો મુદ્દો હપ્તાખોરીનો મુદ્દો, કારણ કે દરેક વ્યક્તિ જાણે છે, કદાચ તમારા અને મારામાં કોઈ પણ શહેર લઈ લો ગુજરાતનું, બહુ ઓછા લોકો હશે જે આ વસ્તુથી બાકાત રહ્યા હશે. જે સ્કૂટર ચલાવે છે કે જે ગાડી ચલાવે છે, એ દરેક વ્યક્તિ આ વસ્તુને ફેસ કરેલી હશે, ટ્રાફિક પોલીસ વાળી હોય કે અન્ય પોલીસ કર્મચારીની હોય. આપ શું કહેશો, આપ પણ મેહુલ વોરાના સમર્થનમાં આવ્યા છો. ખાસ કરીને ગોપીબેન કહેવાનું કે વર્તમાનમાં જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં એક જે યુવાન છે, જે હાવજની જેમ લડી રહ્યો છે, એક બાહોશ યોદ્ધાની જેમ લડી રહ્યો છે, તો એ યોદ્ધા અત્યારે તટસ્થતાથી લડી રહ્યો છે. તો એમને જે રીતે અત્યારે કદાચ કહી શકાય કે ભ્રષ્ટાચાર સામે, અન્યાય સામે જે રીતે અવાજ ઉઠાવે છે, તો એમને ગુજરાતના તમામ જે યુવા વર્ગ છે એનું સમર્થન છે. હું તો બહુ એક નાનો વ્યક્તિ છું, પરંતુ જે રીતે મેહુલભાઈ બોગરાએ જે રીતે કહી શકાય કે હપ્તાખોર રાજ, ગુંડા રાજ જે ચાલી રહ્યું છે, જે વિભાગમાં ચાલી રહ્યું છે, એમના લાઈવ રેકોર્ડિંગ કરી અને કહી શકાય કે આમ કહેવાય ને, તંત્ર સામે બાયો ભીડી છે, કે એનું એક ઉદ્દેશ્ય છે કે ભાઈ આપણે આ સમાજમાંથી ભ્રષ્ટાચાર મુક્ત કરો, જે અત્યારે હપ્તા રાજ ચાલી રહ્યું છે, એ હપ્તા રાજમાંથી મુક્તિ અપાવી, જે આપણા ગુજરાતની જનતા છે તેને ખૂબ સરાહનીય કાર્ય છે. અને હમણાં જ મેહુલભાઈ બોગરા વાત કરી રહ્યા હતા કે એમને રાજકીય માં આવવાની ગણતરી છે, તો હું એમાં પણ આવકારું છું. એ ચાહે કોઈ પણ પાર્ટીમાં જાય, એ ચાહે કદાચ એનો પોતાનો પક્ષ રચે, આમ આદમી પાર્ટીમાં જાય, કોંગ્રેસમાં જાય, કોઈ પણ પાર્ટીમાં જાય, એને હંમેશા મારું સમર્થન રહેશે. અને જે એ કાર્ય કરી રહ્યા છે, એ કાર્યને હું બિરદાવું છું, કેમ કે વર્તમાનમાં આવા વ્યક્તિઓની ખૂબ જરૂર છે. કેમ કે અત્યારે વર્તમાનમાં જે રીતે મયુરભાઈ બોગરા ઉપર જે ઘટના બની, એવી ઘટના થોડા જ સમય પહેલા, આજથી કદાચ 3 મહિના પહેલા મારી ઉપર પણ બની ગઈ છે. અને એ ઘટનામાં એવું હતું કે હજી તો કોઈ ઉપર મેં મારવાનો પ્રયાસ નહોતો કર્યો, હું એ વ્યક્તિને બચાવવા માટે ત્યાં ગયો હતો, અને મારી ઉપર 307 દાખલ કરી દે મેં, અને એક પણ 1/2 કલાકમાં જ, કે ભાઈ હજી વ્યક્તિને નથી ખૂનની કોઈ આંચ આવી, નથી એક વ્યક્તિ હોસ્પિટલાઇઝ, નથી એની ઉપર કોઈ પણ પ્રકારનું કદાચ કહી શકાય કે મેં જાનહાની થઈ હોય, એક પણ પ્રકાર લોહીનો ટસિયો પણ નહોતો ફૂટ્યો, અને છતાં પણ મારી પર 307ની કલમ નાખી દેવામાં આવી. અને જ્યારે મેહુલભાઈ બોગરા ઉપર મેં ગઈકાલે જે રીતે જોયું કે એક વ્યક્તિ જે TRB જવાન છે, એને એ TRB કર્મચારીએ મેહુલભાઈ બોગરા ઉપર ખરેખર બહુ ખરાબ રીતે પ્રહાર કર્યો અને જાનહાનીનો હુમલો કર્યો, તો એમાં મેહુલભાઈ બોગરા લોહીથી લથપથ છે, અને એની FIR પોલીસ સ્ટેશનમાં નોંધાતી નથી, અને પોલીસ સ્ટેશનમાં એની FIR નોંધાઈ એના માટે આંદોલન કરવું પડે છે. તો ખરેખર આ ગુજરાતની બહુ કરુણ સ્થિતિ અત્યારે છે, અને આ સ્થિતિમાંથી ઉગારવા માટે આવા બાહોશ યોદ્ધાની ખૂબ જરૂર છે. હું મેહુલ બોગરા માટે મા આશાપુરાને, મા જગદંબાને પ્રાર્થના કરું છું, આપ જલ્દી સ્વસ્થ થાવ, અને જે પણ આપ કાર્ય કરી રહ્યા છો એમાં ક્યાંય પણ અમારી જરૂર પડશે, મહીપતસિંહ હોય, હું હોય, જે પણ યુવાનો અત્યારે લડી રહ્યા છે, એમાં ક્યાંય પણ જરૂર પડશે, તો અમે તમારી સાથે ખભોથી ખભો મિલાવવા ચાલવા તૈયાર છીએ. હા, તમને લોકોને એટલા માટે મેં સાથે કર્યા કે તમે બે યુવાન એવા છો કે જે સિસ્ટમની સામે લડી રહ્યા છે. આ જે સિસ્ટમ છે તેની સામે મેહુલભાઈ આખી હપ્તાખોરીની વિરુદ્ધ લડી રહ્યા છે, તમે બેરોજગારો માટે આંદોલન ચલાવી રહ્યા છો, બંને જણા સિસ્ટમની સામે લડી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક એવું લાગે છે યુવરાજસિંહ કે સિસ્ટમ આખી ખોખલી થઈ ગઈ છે. સિસ્ટમમાં 27 વર્ષથી BJP શાસનમાં છે, એક સિસ્ટમ જે હોવી જોઈએ એ સિસ્ટમ નથી. ગોપીબેન, આ વાત સાથે હું કહું છું કે ખરેખર વર્તમાનમાં 27 વર્ષથી જે શાસન પ્રણાલી ચાલી રહી છે, એમાં સિસ્ટમની અંદર જે ભ્રષ્ટાચાર જે અત્યારે વધી રહ્યો છે, એ ભ્રષ્ટાચારથી છે ને સિસ્ટમ ખોખલી થઈ ગઈ છે, અને ખોખલી એટલે ઉદયની જેમ એને કોરી ખાય છે. આ ભ્રષ્ટાચાર છે ને અત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે રીતે ચેડા કરવામાં આવતા, તો એની સામે મેં હંમેશા અવાજ ઉઠાવ્યો છે કે ભાઈ આજે જે વગદાર વ્યક્તિઓ છે, એ વગદાર વ્યક્તિઓ સીધા જ આ સિસ્ટમનો ભાગ બની જાય છે, અને આ સિસ્ટમનો જ્યારે ભાગ બની જતા હોય છે ને, ત્યારે સિસ્ટમને ખોખલી કરી નાખે છે, અને થોડા સમય પછી આ સિસ્ટમને કોલેપ્સ કરી નાખતા હોય છે. તો આવા વ્યક્તિઓને રોકવા માટેની એક ઝુંબેશ અમારી છે એમાં ના જ નહીં, અને ભવિષ્યમાં પણ અમે આ જ રીતે લડતા રહેવાના છીએ. અને જે રીતે મેહુલભાઈ બોગરા કાર્ય કરે છે, બીજા બધા મહીપતસિંહ હોય, હું હોય, જે કાર્ય કરી રહ્યા છીએ, તો એમાં એ જ ઉદ્દેશ્ય છે કે ભાઈ આપણે મૂળ ઉદ્દેશ્ય શું છે, તો કે રાષ્ટ્ર નિર્માણનો, રાષ્ટ્રહિતનો. મેહુલભાઈ બોગરાએ જે વાત કરી એ જ વાત હું કરું છું કે અમને રાષ્ટ્રહિત વાલું છે, અમને દેશ પ્રેમ વાલો છે, કે અત્યારે જે દેશને ખોખલી કરનાર જે પણ સંસ્થાઓ કાર્ય કરી રહ્યા છે એને રોકવા છે,
ભ્રષ્ટાચાર હોય, અન્યાય જે અત્યારે થઈ રહ્યો છે, વંચિતો ઉપર જે રીતે, ગરીબો ઉપર જે રીતે અન્યાય થઈ રહ્યો છે, તો એ બધું રોકવું છે. અને એને રોકવા માટે જે અમે સિસ્ટમની સામે પડ્યા છીએ, તો સિસ્ટમનો વિરોધ અમારે ચોક્કસપણે છે. અને એ વિરોધમાં હંમેશા જે સત્તા પક્ષમાં હોય એનો વિરોધ અમારે કરવો પડ્યો છે. અને સત્તા પક્ષમાં વર્તમાનમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો ચોક્કસપણે અને મક્કમતાપૂર્વક અમે એનો વિરોધ કરીશું. મારી લડાઈ હંમેશા છે ને, જેવી ભ્રષ્ટાચારીઓ છે ને એમની સામે રહે છે, એ પછી કોઈ પણ હોય, ભ્રષ્ટાચારમાં જે બી લોકો સંડોવાયેલા હોય કે પછી પોલીસ કર્મચારી હોય, તેને કોઈ પણ હોય, ભ્રષ્ટાચાર વિરોધી છે અને ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવું છે. અને જ્યાં સુધી હું છું, હયાત છું, ત્યાં સુધી આવા ગમે એટલા હુમલા થાય, ભ્રષ્ટાચારની સામે અવાજ ઉઠાવ્યો છે ને ઉઠાવતો રહે છે. અને ખૂબ ખૂબ આભાર યુવરાજસિંહભાઈ. પાર્ટી કોઈ પણ હોય, યુવરાજસિંહ આપણી સાથે જોડાયેલા છે. આ સિસ્ટમ ની વાત થઈ રહી છે કે સિસ્ટમ આખી ખોખલી થઈ ગઈ છે, શું કહેશો આપ? સૌથી પહેલા તો તમારી માફી માંગીશ કે જરા હું રોડ સાઈડ ઉપર ક્યાંક છું, એટલે તમારે જરા ફ્રેમિંગ બરાબર નહીં મળી શકે તો માફ કરજો. ભાઈ શ્રી યુવરાજભાઈ અને મેહુલભાઈ બંને ગુજરાતના બહુ લડાકુ સાથીઓ છે અને ગુજરાતની સિસ્ટમને, તંત્રને, પ્રશાસનને ચેલેન્જ કરી છે. અને હું પોતે પ્રાકૃતિક રીતે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ માણસ હોય, એસ્ટાબ્લિશમેન્ટની સામે કોઈ પણ માણસ લખતો હોય, લડતો હોય, વિદ્રોહ કરતો હોય તો મને એ માણસો ગમે. એટલે બંને મિત્રો અહીંયા જોડાયા છે એનો મને આનંદ છે. મેં ગઈકાલે વાત કરી હતી આપની ચેનલના માધ્યમથી એ પ્રમાણે, સાથી મેહુલભાઈ સાથે બન્યું છે બહુ દુઃખદ, નિંદનીય અને રાજ્યની પોલીસ અને સરકારે શરમથી ડૂબી મરવું જોઈએ એવું છે. એટલા માટે કે ગુજરાતમાં અને દેશમાં જે વિજિલન્સ ડિપાર્ટમેન્ટ હોય, એન્ટી કરપ્શન બ્યુરો હોય કે સરકારની વોચડોગ તરીકે કામ કરતી વિંગ્સ જ્યારે કામ નથી કરતી, કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે, પોતાની કરોડરજ્જુ શરીરમાંથી દૂર કરીને સાઈડમાં મૂકી દે છે અધિકારીઓ, ત્યારે વિસલ બ્લોઅર્સે, ત્યારે એક્ટિવિસ્ટોએ, ત્યારે લડવૈયાઓએ મેદાન ઉપર આવવું પડે છે. આ માણસોનું આપણે ગૌરવ કરવું જોઈએ, સન્માન કરવું જોઈએ. અને આવા મિત્રો એ પોલિટિકલ પાર્ટીઓના કુંડાળાની ઉપર હોય છે. એટલે મેં ગઈકાલે કીધું હતું, આવતીકાલે કોંગ્રેસ પાર્ટીની સરકાર બને, હું સત્તાના સ્થાન ઉપર હોઉં તો પણ આરટી એક્ટિવિસ્ટ, એક્ટિવિસ્ટ કે મીડિયાનું કામ તો ચેક્સ એન્ડ બેલેન્સીસમાં હું માનું છું કે નહીં, એની વોચ રાખવાનું જ છે. આ જે કામગીરી મેહુલભાઈએ કરી હતી અને લાંબા વખતથી કરતા હતા, એની કિન્નાખોરી રાખીને આ હુમલો થયો છે. પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે મેહુલભાઈ પણ આપણી સાથે છે, સિસ્ટમની વિરુદ્ધમાં લડવા ગયા અને તેઓ ઇન્જર્ડ થયા છે જિગ્નેશભાઈ. અને સવાલ એ પણ આવે છે કે આંદોલન કરવું, કારણ કે ગુજરાત સરકારમાં તમે જોયું છે 2017 થી આંદોલન કરી રહ્યા છો આપ, અને આંદોલનને દબાવી દેવામાં આવે છે. જે અવાજ છે તે અવાજને ક્યાંક ને ક્યાંક પોલીસના પ્રેશરથી દબાવવામાં આવે છે. અનફોર્ચ્યુનેટલી સત્તાનું ક્યાંક ને ક્યાંક ચરિત્ર આવું જ રહ્યું છે. અને 2017 થી અને એ પૂર્વે પણ હું પણ જ્યારે એક્ટિવિસ્ટ તરીકે કોઈ પોલિટિકલ પાર્ટીમાં જોડાયા વગર મેં લાંબુ 8-10 વર્ષનું કામ કર્યું, એ વખતે અનેક લાઠીઓ ખાધી છે, એફઆઈઆરો વરી છે. એટલે સત્તાનું આ ચરિત્ર છે. છતાં આપણું કર્તવ્ય એ છે કે સત્તાને સવાલ પૂછતા રહીએ, લડતા રહીએ. અને એટલું એક પોઝિટિવ વસ્તુ આ હુમલા પછી એ બની છે કે મેહુલભાઈની એક ઓળખ ગુજરાતમાં સુરત સિવાય પણ બની, અને એના કારણે એક સિમ્પતિનું એક મોજું પણ અત્યારે એમની તરફેણમાં છે. એટલે એક મિત્રો પણ એમના સમર્થનમાં આવ્યા છે અને બધાનો સાથ સહકાર એમને આજે પણ છે, આવતીકાલે પણ મળશે. આપના માધ્યમથી ફરી એકવાર રાજ્યના ડીજી અને ગૃહમંત્રીને અપીલ કરું છું કે આ પ્રમાણેની ફરી કોઈ ઘટના મેહુલભાઈ સાથે ના બને એ આપણે કોઈ પણ સંજોગોમાં સુનિશ્ચિત કરવું જોઈએ. બલકે વિસલ બ્લોઅર્સ એક્ટ, મેહુલભાઈ જેવા, યુવરાજભાઈ જેવા જે વિસલ બ્લોઅર્સ છે, જે પોલીસ તંત્ર અને પ્રશાસનને એક્સપોઝ કરે છે, એમને પ્રોટેક્શન મળી રહે એના માટેનું બિલ પાર્લામેન્ટમાં પેન્ડિંગ છે, એ બિલ પસાર થવું જોઈએ. રાઈટ, એ એક્ટિવિસ્ટોને કોઈ પોલીસ પ્રોટેક્શન નથી, એમ એક્ટિવિસ્ટ ને ઇન જનરલને પણ કોઈ પ્રોટેક્શન નથી. એટલે આવી પ્રકારની વસ્તુ ના બને એના માટે પણ આ બધા મિત્રોને પ્રોટેક્શન મળી રહેવું જોઈએ.
અને હું આશા અને અપેક્ષા રાખું છું કે મેહુલભાઈને સમર્થનમાં બીજા અનેક લોકો આવશે અને બધા આપણે સાથે મળી લડીશું. મેં આજ સવારે મેહુલભાઈને કોલ પણ કર્યો હતો કે આઈ એમ વિથ યુ, અને આપણા બધા માણસોની કેવી સર્કિટ બનવી જોઈએ જે લડવા માંગતો હોય, જેનામાં થોડોક વિદ્રોહ જીવતો હોય, અને સાથે મળીને કંઈક કરીશું ગુજરાતના હિતમાં. મેહુલભાઈ શું કહેશો? ચોક્કસ ચોક્કસ જિગ્નેશભાઈ, સાથે મળીને લડીશું. જેવી આજે ભ્રષ્ટાચારીઓ છે, સિસ્ટમને ખોખલી કરવાના તત્વો છે, એ તમામ સાથે સાથે મળીને લડીશું. યુવરાજસિંહભાઈ હોય, જિગ્નેશભાઈ હોય, મહિપતસિંહભાઈ હોય, ઘણા બધા ક્રાંતિકારીઓ છે જે લડી રહ્યા છે. અને લડવાની વાતમાં કેવા છે કે આવા વિઘ્નો છે ને, એ લડવૈયાઓ હોય ને એની સાથે તો આવ્યા જ કરે. એ પછી યુવરાજભાઈ પાસેથી આવ્યા, જિગ્નેશભાઈ પાસેથી આવ્યા, મહિપતભાઈ પર બી આવ્યા, અને મારી પર બી છે, એનાથી કોઈ ફરક પડતો નથી. આજે લડત છે એક સિસ્ટમને ખોખલી કરનાર તત્વો સામે, એ લડત ચાલુ જ રહેશે, અવિરતપણે ચાલુ રહેશે. મને આસામની પોલીસ 2500 કિલોમીટર દૂર લઈ ગઈ, મને શું ફરક પડ્યો? ઓર સજડ બમ લાકડા તોડીને પાછો આવ્યો છે. મેહુલભાઈ પણ હુમલા પછી મજબૂત થશે. દુનિયામાં આજે સિસ્ટમમાં જેટલી ઠોકરો લાગે ને, એ ઠોકરો તમને બે કદમ આગળ જ લઈ જાય ગોપીબેન. બાકી આવી 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 વસ્તુઓથી કોઈ ફરક ના પડે. એટલે હજી ઓર જોશથી તમારું આંદોલન ચાલશે? ચાલશે ચાલશે, કેમ નહીં, 100%. ગોપીબેન શું કહો છો? યુવરાજભાઈ જે રીતે ટૂંકમાં જિગ્નેશભાઈ નો મિજાજ છે, જે રીતે મેહુલભાઈ નો મિજાજ છે કે લડેગા ઝુકેગા નહીં સાલા, એ ખરેખર છે ને લોકશાહીને જીવંત રાખે છે. આપણું જે લોકતંત્ર જે જીવતું છે ને, એ એને કારણે જ છે કે જ્યાં અન્યાય થઈ જાય, જ્યાં ખોટું થઈ જાય, પછી સત્તામાં કોઈ પણ હોય, વિપક્ષમાં કોઈ પણ હોય, પરંતુ લડવું એ બહુ જરૂરી છે. અને જે કિલિંગ ઇન્સ્ટિંક્ટ સાથે લડે છે ને બરોબર, ત્યારે ખબર પડે છે કે ના, લોકશાહીમાં ક્યાંક લોકતંત્ર જીવતું છે. અને જે રીતે હું તો કહીશ કે જે રીતે કહીએ મેહુલભાઈ છે એ પણ બહુ સારા કાયદાવિદ છે, અને માનીય જિગ્નેશભાઈ મેવાણી પણ ખૂબ સારો કાયદો જાણે છે. અને જે રીતે અત્યારે એક કાયદાનો જે દુરુપયોગ કરવામાં આવે છે, મારી ઉપર પણ કરવામાં આવ્યો, જિગ્નેશભાઈ ઉપર પણ કરવામાં આવ્યો, અને હવે તો મેહુલભાઈ ઉપર પણ કરવામાં આવ્યો, તો આ જે કાયદાનો દુરુપયોગ છે ને, એને રોકવા માટે જે સંસદમાં ઘણા એવા બિલ છે જે પેન્ડિંગ છે, એને પણ જે રીતે વિસલ બ્લોઅર બિલ ની વાત કરવામાં આવી, એ પણ બહુ સાચી વાત છે. જો એ પસાર કરવામાં આવે તો હું એક એક્ટિવિસ્ટ ટાઈપનો વ્યક્તિ છું, હું ચોખ્ખું કહું છું કે મને રાજનેતા તરીકે કદાચ નથી આવડતું, પણ જે કામ કરું છું એમાં કામમાં સમર્થન મળે અને કામમાં પ્રોત્સાહન મળવું જરૂરી ખૂબ જરૂરી છે. અને જે અત્યારે કાર્ય થઈ રહ્યું છે મેહુલભાઈ દ્વારા, એને હું પ્રોત્સાહિત કરું છું. અને બીજું કે ગુજરાત તકના માધ્યમથી હું એ બાંયધરી આપું છું કે તમામ ગુજરાતનો યુવા વર્ગ જે છે એ આપની સાથે સંકળાયેલો છે, એ આપની ખભેથી ખભો મિલાવીને ચાલશે. અને બીજી માંગણી અમારી એ છે કે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પાસે અમે માંગણી કરી છે કે ભાઈ મેહુલભાઈ બોગરા હોય, જિગ્નેશભાઈ મેવાણી હોય કે અન્ય જે સિસ્ટમમાં જે સડો છે, એ સડો દૂર કરવા માટે જે લડી રહ્યા છે ને, એને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે. એટલે મેહુલભાઈ બોગરા માટે હું પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી રહ્યો છું. આપની સમક્ષ એક વાત શેર કરવા માંગુ છું. આપના ચેનલના મિત્રોની સમક્ષ એક વાત મૂકવા માંગુ છું. રાજકોટ જિલ્લાના કોટડા સાંગી તાલુકાનું એક માણેકવાડા નામનું ગામ, ત્યાં એક સરવૈયા ભાઈ એ આરટી એક્ટિવિસ્ટ તરીકે કામ કરતા અને ગામની અંદર ચાલતા નાના મોટા સ્કેમ એક્સપોઝ કરે, એટલે ગામની અંદર એક વર્ગમાં એમની ગુડવિલ, એમની એમના માટે લોકોની સારી લાગણી પેદા થઈ. જે લોકો એક્સપોઝ થતા હતા એવા વર્ગમાં એવી ઘૂસરપુસર શરૂ થઈ કે આના હાથ પગ તોડી નાખવા જોઈએ, મારી નાખવો જોઈએ. એટલે વાત દીપે આખા ગામમાં વહેતી થઈ કે સરવૈયા ભાઈએ પોતાનો એક વિડીયો બનાવ્યો ગોપીબેન, અને એવું કીધું કે મારા ગામના આટલા આટલા માણસો આટલા દિવસમાં આટલા કારણસર મારું ખૂન કરી શકે એમ છે. એ વિડીયો અમને રાજકોટના તમામ મીડિયાના મિત્રોનો મોકલ્યો, પોલીસ અને પ્રશાસનને વિડીયો મોકલ્યો, આઈબીના મિત્રોનો મોકલ્યો, પત્રકારોનો મોકલ્યો, આખા રાજકોટ સૌરાષ્ટ્રમાં એવો મેસેજ ગયો આ ભાઈ ઉપર હુમલો થઈ શકે એમ છે. છતાં એ વ્યક્તિને પ્રોટેક્ટ ના કર્યો, આખરે માણસનું ખૂન થઈ ગયું. નવાઈ લાગશે તમને, એ પછી હું રાજકોટ ગયો અને રાજકોટના કન્સર્ન રાજકોટ રૂરલના એસપી, આજે પણ મને યાદ છે બલરામ મીણા હતા અને કલેક્ટર કદાચ રાજકુમાર ગુપ્તા હતા, મેં કીધું આ માણસની ડેડ બોડી લઈને આવતીકાલે હું મુખ્યમંત્રીના બંગલે જઈશ. અમે કહીએ એવી પ્રમાણેની એસઆઈટીનું ગઠન કરો, એક અધિકારીનું નામ પોલીસ આપે ને એક અધિકારીનું નામ અમે આપીએ. એ અધિકારીને લીધા. એક વર્ષ પછી એના દીકરાએ
મારા સંપર્કમાં હતું એમનું આખું ફેમિલી, અને દીકરા એવું બોલવાનું ચાલુ કર્યું કે હવે આ લોકો મારું ખૂન કરી નાખશે. વર્ષ પછી ખરેખર એના દીકરાનું પણ ખૂન કરી નાખ્યું. બિલકુલ, જે વાત જિગ્નેશભાઈ કરી રહ્યા છે અને સાથે જે રીતે સિસ્ટમની સામે મેહુલભાઈ લડી રહ્યા છે. અને મેહુલભાઈ, એક સવાલ મારો એ છે, કારણ કે ઘણા બધા નેતા જે છે તમે પણ વરાછામાં રહો છો, કારણ કે સુરતનો એરિયા છે, વરાછાનો એરિયા છે, ઘણા 2017 થી મેં તો જોયું છે કે ઘણા બધા નેતા વરાછામાંથી ઉભર્યા છે, એ ગોપાલ ઇટાલિયા હોય, હાર્દિક પટેલ હોય, કે ત્યાં આગળ અલ્પેશ કથેરિયા હોય. શું કહેશો, આ વરાછાના પાણીમાં જ ક્યાંક એવું આવે છે કે સિસ્ટમ સામે લડી લેવું છે? પાણી ક્યાંયનું પણ હોય એનાથી કોઈ ફરક નથી પડતો, એ આ લોહીમાં આવે. અને લોહી એક એવી વસ્તુ છે કે એની હારે એને કોઈ વિસ્તારથી, એને કોઈ જાતિ જ્ઞાતિથી, રાષ્ટ્રપ્રેમને કંઈ લેવા દેવા નથી. રાષ્ટ્રપ્રેમ એ તમારા લોહીમાં હોય, અને એ લોહી હોય ને એ જે રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રપ્રેમ જ ઉકાળે એ લોહીને કે તમારે અહીંયા ખોટું થઈ રહ્યું છે, અહીંયા તમારે બોલવું પડશે, અહીંયા તમારે કંઈક કરવું પડશે. એ પછી જ્ઞાતિ કોઈ પણ હોય, વિસ્તાર કોઈ પણ હોય, ગામડું હોય કે શહેર હોય, કોઈ ફરક ના પડે. જ્યારે રાષ્ટ્રપ્રેમ લોહીમાં હોય ને ત્યારે અવાજ તો ઉઠે. અને તમારા ઉપરના હુમલાએ તમને વધારે સ્ટ્રોંગ કરી દીધા છે? હાજી, કેમ નહીં. જ્યારે મને એટલો આઈડિયા આવે કે જ્યારે આખી ગુજરાતની જનતા મારી સાથે ઉભી છે, ત્યારે આવા 2-3 મળતિયાઓના 1-2 હુમલાથી મને કોઈ ફરક નથી પડતો. બરાબર, આનાથી એ લોકો એ જેમના પગ ઉપર કુહાડી મારી છે, એમણે મારા ઉપર હુમલો કરાવીને ગુજરાતમાં બીજા 100 મેહુલ બોગરાને પેદા કર્યા છે. અને હવે આ જેટલા પણ ભ્રષ્ટાચારીઓ છે ને, એમને એ લોકો નહીં છોડે. ઠીક છે, મેહુલ બોગરા તો છોડવાનો જ નથી. હમણાં થોડા સમયમાં પાછો મેદાનમાં ઉતરું છું, ફિલ્ડમાં આવું છું, આપણને કોઈ ફરક પડતો નથી. આ જે જંગ ચાલુ કરી હતી એ હવે ડબલ સ્પીડે પૂર ઝડપથી ચાલશે. બિલકુલ જિગ્નેશ મેવાણી, આપનો આ છેલ્લો સંદેશ લેવા માંગીશ કે શું કહેશો મેહુલ બોગરાને? હું મેહુલભાઈના સ્પિરિટની સાથે છું, યુવરાજભાઈની સાથે છું, લડનારા તમામ લોકોની સાથે છું. ખાસ કરીને ગુજરાતની નવી પેઢીને, યુવાનોને મારે ખાસ એ કહેવું છે કે 1-2-4 એટલા બધા ડઝન બંધ પેપર લીકના મુદ્દે યુવરાજસિંહ જાડેજાએ એક્સપોઝ કર્યું અને એના કારણે એમની પર 307 લગાડી. આવું જ્યારે બને ત્યારે પરીક્ષાની તૈયારી કરનારા યુવાઓનો એક વર્ગ સુરતમાં, બરોડામાં, રાજકોટમાં, અમદાવાદમાં રોડ ઉપર ઉતરવો જોઈએ. તો તમારા માટે લડનારા માણસને વધારે તાકાત અને હુંફ મળે. રાઈટ, કોઈ અંગત દુશ્મની સરકાર સાથે તો યુવરાજસિંહ જાડેજા નથી નહીં કે 307 કરી. 307 અટેમ્પ ટુ મર્ડર, હત્યાની કોશિશની કલમ યુવરાજસિંહ જાડેજા ઉપર એટલા માટે લાગી, સતત રાજ્યની સરકાર અને એમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારનો, કૌભાંડનો પર્દાફાશ કરતા હતા પેપર લીકના માધ્યમથી. રાઈટ, તો એ પેપર લીક ના થાય એ કોના હિતમાં છે? જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ગુજરાતના યુવા હિતમાં છે. તો આ ગુજરાતના યુવાનોએ બહાર આવવું જોઈએ. એ ફક્ત ટ્વિટર ટ્રેન્ડ કરાવીને સોશિયલ મીડિયાની દુનિયામાં બેસી રહે એ ના ચાલે. રાઈટ, આજે મેહુલભાઈ ઉપર હુમલો થયો અને સુરતમાંથી 500,000 માણસ, 2,000 માણસ નીકળે તો પ્રશાસનમાં એક મેસેજ જાય. એટલે યુવાનોને ખાસ અપીલ કે તમારા માટે જે લોકો રાજકીય પક્ષનું કુંડાળું તોડીને લડતા હોય, તટસ્થ રીતે લડતા હોય, એવા માણસના સપોર્ટમાં તમારે ચોક્કસ આવવું જોઈએ. હું જ આવા લડનારા માણસોને હિંમત અને હુંફ મળી રહે. બિલકુલ યુવરાજસિંહભાઈ, આપ શું કહેશો મેહુલભાઈને? ખાસ કરીને મેહુલભાઈને તો હું સંદેશ હમણાં આપું છું. અને હમણાં જ જિગ્નેશભાઈ એક ગોંડલ યાદ કર્યો, અને હમણાં એક ફરીથી એક ગોંડલનો કિસ્સો યાદ આવ્યો. હું એક વાત કરું, લાગે છે યુવરાજસિંહભાઈ સાથેનો આપણો સંપર્ક તૂટી ગયો, કંઈક ટેકનિકલ ખામી હશે તેના કારણે. મેહુલભાઈ શું કહેશો, આજ તમને જે તમારા જે 2 યુવા સાથીઓ છે જે તમારી જેમ સિસ્ટમની વિરુદ્ધમાં લડી રહ્યા છે, કેટલું એમનાથી તમને એનર્જી મળી રહી છે? કારણ કે સિસ્ટમની વિરુદ્ધ તમારે લડવાનું છે. સિસ્ટમ સામે લડનાર હરેક ક્રાંતિકારીઓ, એ ભલે કોઈ પણ વિસ્તારમાં હોય, કોઈ પણ જ્ઞાતિ ના હોય, વિસ્તાર વાઇઝ અલગ અલગ હોય, પણ એ હંમેશા દિલથી જોડાયેલા હોય છે. અને હરેક ક્રાંતિકારી હોય ને, જયારે એની આરે મેહુલભાઈ એક મિનિટ રોકીશ, યુવરાજસિંહભાઈ આપણી સાથે જોડાઈ ગયા. હા યુવરાજસિંહભાઈ, શું કહેશો આપ? હા, ગોંડલમાં એક કમરકટડા કરીને ગામ હતું, અને કમરકટડાના ગામમાં એક વ્યક્તિએ થોડા દિવસ પહેલા આત્મહત્યા કરી,
અને આત્મહત્યાનું કારણ પણ એવું જ હતું કે એ જે સરકારી પરીક્ષા પદ્ધતિની જે પ્રક્રિયા છે ને એનાથી વ્યક્તિ કંટાળી ગયો હતો અને વ્યક્તિ કંટાળી ગયો અને એ વ્યક્તિએ પોતાનો જીવ ટૂંકાવ્યો. હવે જયારે જયારે સિસ્ટમ થી લોકો કંટાળી જાય છે ત્યારે હવે એ રસ્તે જઈ રહ્યા છે અથવા તો પોતાનો કહી શકાય કે દેશ છોડી અને બીજે જઈ રહ્યા છે. પરંતુ એ વ્યક્તિને મળવા માટે જે રીતે જિજ્ઞેશભાઈ ગયા, મને ખ્યાલ છે જિજ્ઞેશભાઈ ગયા અને બીજા દિવસે હું ગયો, પરંતુ ત્યાંનું જે કહી શકાય કે વર્તમાનમાં જે લોકો છે બરાબર છે જે સત્તામાં છે, ન એ સત્તાધારી લોકો ગયા ન બીજું કોઈ અન્ય. એટલે ખરેખર જરૂર છે ગુજરાતમાં તેની, તો જે જિજ્ઞેશભાઈ વાત કરીએ ની કે ગુજરાતમાં જરૂર છે કે જે જગ્યાએ ઘટના બની એ જગ્યાએ કમસે કમ 5-10 હજાર યુવાનો ભેગું થઈ જવાનું હતું અને સરકાર સામે અવાજ ઉઠાવવાનો હતો. પરંતુ ત્યાં આપ કહી શકાય કે યુવાનો જે લાગે છે યુવરાજ સિંહ નું નેટવર્ક જતું ટેકનિકલી કઈક પ્રોબ્લેમ છે. મેહુલભાઈ આપ આપની વાત પૂરી કરો પ્લીઝ. હાજી, એટલે મેં કીધો હતો કે ભાઈ જે ભી રાષ્ટ્રપ્રેમ માટે કામ કરી રહ્યા છે ને, જે ભી સોશિયલ ક્રાંતિકારીઓ હોય એ દિલથી જોડાયેલા જ હોય છે. એકની કોઈ હાનિ થાય ને તો બીજાને તો વાગે જ, એ સ્વાભાવિક છે બરાબર ને. આવી ચોટોથી નાની મોટી જે ચોટ લાગે એનાથી કંઈ ફરક પડે નહીં બરાબર. આ જે લડાઈ છે એ આપણે બધા સાથે છીએ અને સાથે મળીને જ લડવાની છે. સોશિયલ જે ક્રાંતિકારીઓ છે રાષ્ટ્રપ્રેમ માટે કાર્યો કરે છે અને કરતા રહેશે, આથી કોઈ ફરક નહીં પડે. ચોક્કસ મેહુલભાઈ, યુવરાજસિંહ ફરીથી જોડાઈ ગયા છે. યુવરાજસિંહનો આ છેલ્લી વાત સાંભળી લઈએ. યસ યુવરાજસિંહ, તમારી વાત અધૂરી રહી ગઈ હતી. હા, એટલે વર્તમાનમાં જે કહી શકાય કે કચરો જે છે બરોબર, એ કચરો સાફ કરવા માટે પણ રાજનીતિમાં આવવું જરૂરી છે અને કચરો સાફ કરવા માટે તટસ્થપૂર્વક લડવું પણ જરૂરી છે. એટલે બંનેને હું એપ્રિશિએટ કરું છું. જે રીતે જિજ્ઞેશભાઈ મેવાણી આપણે કહી શકાય કે અત્યારે રાજકીય પક્ષ સાથે લડી રહ્યા છે, તો એનો પણ મોટી વેગ છે કે આપણે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવું છે. એ જ રીતે મેહુલભાઈ બોગરા જે તે તટસ્થતાપૂર્વક લડી રહ્યા છે, તો એનો પણ એ જ છે કે ભાઈ અત્યારે જે રીતે હપ્તાખોરોનું રાજ ચાલી રહ્યું છે, ગુંડા રાજ જે રીતે ચાલુ રહ્યું છે, એનાથી સુરતને મુક્ત કરવું છે. અને આ જે વિચાર છે એ વિચાર આપણે દરેક યુવાનોમાં આવવો જોઈએ. અને ખરેખર હું એવું ઈચ્છું છું કે મેહુલભાઈ બોગરા પાસેથી ઘણી બધી પ્રેરણા લેવા જેવી છે. હું ઘણું બધું એની પાસેથી શીખું છું. જ્યાં પણ આ પ્રકારના સ્કેમ થતા હોય એને એક્સપોઝ કરવામાં એ કંઈક મને પણ એ બાબતો ઉપયોગી થઈ છે. એટલે મેહુલભાઈ બોગરા, તમારે ક્યારેય પણ જરૂર પડશે તો હું, જિજ્ઞેશભાઈ મેવાણી હોય, બીજા મહિપતસિંહ હોય, અન્ય જે પણ યુવા આગેવાનો છે, હંમેશા તમારી સાથે ખભોથી ખભો મિલાવીને ચાલશું. જ્યાં પણ કહેશો, હાકલ કરશો, ત્યાં અમારી અમે તમારી સાથે હશું. આભાર. ચોક્કસ મેહુલભાઈ, આપ અમારી સાથે જોડાયા તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. જિજ્ઞેશભાઈ, યુવરાજસિંહભાઈ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારી સાથે જોડાયા. તો મેહુલ બોગરા સાથે આપણે વાતચીત કરી રહ્યા હતા, સાથે જિજ્ઞેશ મેવાણી અને યુવરાજસિંહ પણ આપણી સાથે જોડાયા હતા. અને કઈ રીતે આખી સિસ્ટમ સાથેની આ જે લડાઈ છે, કઈ રીતે ભ્રષ્ટાચારની સામે તેઓ લડી રહ્યા છે તેના ઉપર તેમણે પોતાની જે ઈચ્છા છે, પોતાની જે જાણકારી છે તેને વ્યક્ત કરી. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો તે અમને કોમેન્ટ બોક્સમાં જઈને ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ ગુજરાત તકને જોતા રહો.